તાજેતરમાં અંકલેશ્વરથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરથી જે માહિતી સામે આવી રહી છે કે જ્યાં અંકલેશ્વરની જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. હિમસન નામની કંપનીમાં ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી, જેના લીધે ગોડાઉનમાં રહેલા કેમિકલના ડ્રમ પણ ફાટ્યા હતા અને આગના ગોટે ગોટા હવામાં ઉડતા દ્રશ્યો સર્જાયા હતા. તાત્કાલિક અસરથી અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને 6 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વાસુ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તો વાસુજી, અમને જણાવશો સમગ્ર માહિતી શું છે? ઔદ્યોગિક ક્ષેત્ર છે, અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. ત્યાં હિમસન કંપનીના અને બાજુમાં આવેલ સર્વાઈવલ કંપનીના ગોડાઉનમાં અચાનક કોઈક શોર્ટ સર્કિટ કે કંઈ કહી શકાય તેના લઈને ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગના ગોટે ગોટા હવામાં ઉડતા લોકટોળા એકત્રિત થયા હતા અને આગે એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર ફાઈટરોના 6 જેટલા ફાયર બ્રિગેડો આવી ઘટના પર આવી ગઈ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જી દ્રષ્ટિ જીવાસુજી, આપનો આભાર અને સમગ્ર માહિતી આપવા બદલ. તમને ફરીવાર જણાવી દઈએ, જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અંકલેશ્વરની જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. હિમસન નામની કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી, જેને લીધે ગોડાઉનમાં રહેલા કેમિકલના ડ્રમ પણ ફાટ્યા હતા અને આગના ગોટે ગોટા હવામાં ઉડતા દ્રશ્યો સર્જાયા હતા. તાત્કાલિક અસરથી અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે દ્રશ્યો, આટલા જે વિકરાળ આગ લાગી છે એને આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે અને 6 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.